સપ્તસી સંકુલ શાળાવતી આપસો આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચેપ્ટર નંબર ભાગ અને પૂર્ણ એમાં ભાગ નંબર છ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું હતું ત્યારે હવે તમને આવી એક આકૃતિ આપેલી છે ખાસ વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગ છે અને કયા વાદળી રંગનો કેટલો ભાગ છે ને લાલ રંગનો કેટલો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો તમને જોયા આકૃતિ એક આખો ભાગ હોય એમાં વાદળી વાદળી રંગને લાલ રંગના સેમ ભાગ છે તો ટોટલ ભાગ કેટલા છે એક અને બે તો આપણે લખીએ કે ભાગ ટોટલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો બે તો વાદળી રંગનો ભાગ વાદળી રંગનો ભાગ તો ટોટલ ભાગ હોય એ છેદમાં લખવાના અને ઉપર કેટલા વાદળી રંગમાં કેટલા ભાગમાં એ વાદળી રંગ પસરેલો છે તો એક ભાગમાં એકના છેદમાં બે તેવી જ રીતે લાલ રંગનો ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે લેવો હોય તો શું આવશે લાલ રંગ પણ એકના એક જ ભાગમાં છે તો એકના છેદમાં બે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો તો આમાં કેટલા ભાગ છે એક બે ત્રણ અને ચાર તો કેટલા ભાગ છે વિદ્યાર્થી મિત્રો ચાર ભાગ તો આપણે શું લખીશું ચાર ભાગ સમજ પડે છે તો વાદળી અને લાલ રંગનો ભાગ વાદળી અને લાલ રંગનો ભાગ ઇક્વલ ટુ તો છેદમાં ટોટલ ચાર હવે જુઓ વાદળી રંગ ને લાલ રંગ બે બબે ઓબે જ છે તો આપણે સીધું અહીં બે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે તમને બે ના છેદમાં ચાર મેં કઈ રીતે લખ્યા વાદળી અને બે માટે તો સેમ ભાગ જ હશે બધામાં સેમ જ ભાગ આવવાના એટલે મેં પછી અહીંયા શું કરી નાખ્યું બેનું ભેગું લખી નાખ્યું સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે હવે આપણે જોવાનું છે ત્રીજું તો ત્રીજું જે છે ટોટલ ભાગ આપણે ગણી લેવાના વિદ્યાર્થી મિત્રો તો ભાગ કેટલા છે ટોટલ વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ કેટલા ભાગ છે છ ભાગ છે ઓકે ચાલો તો ટોટલ છ ભાગ હોય તો આપણે લખીએ કે ભાઈ વાદળી અને લાલ રંગનો ભાગ તો ટોટલ છેદમાં માં છ ભાગ વાદળી અને લાલ કેટલા કેટલા ભાગમાં વેચાયેલા છે ત્રણ ત્રણ ભાગમાં તો ત્રણ ના છેદમાં છ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ જોઈએ ભાગ કેટલા છે ટોટલ આઠ ભાગ છે તો આપણે લખવું હોય કે ભાઈ વાદળી અને લાલ રંગનો ભાગ ઇક્વલ ટુ છેદમાં કેટલા આવશે આઠ અને કેટલા ભાગમાં વાદળીને લાલ છે તો કે ચાર ભાગમાં તો ચારના છેદમાં આઠ વિદ્યાર્થી મિત્રો આવી એક પ્રવૃત્તિ જેવું હતું આવું તમને પરીક્ષામાં રંગ પૂરવાનું નહીં આવે પણ રંગ પૂરેલું આવી તમને આકૃતિ આપેલી હોય તો એના ઉપરથી તમારે આ વસ્તુ કરવાની હોય ઓકે તો મેં એક વાર્તા જેવું નીચે આપેલું છે અમુ અને અનુ માટે શું ખરીદ્યો છે હલવાનો એક ટુકડો માનલો કે હલવાનો એક ટુકડો ખરીદ્યો છે હવે લો કે હલવાનો ટુકડો અહીં દર્શાવું તમને લો કે આ હલવાનો ટુકડો છે સમજ પડે છે આ હલવાનો ટુકડો છે હવે શું કહે છે તેણે તે બંને માટે તેને બે સરખા ભાગમાં વેચો બંને માટે સરખો સરખો ભાગ આપણે વેચવો આપણે બે ભાગ કરવા પડે સરખા તો બે સરખા ભાગ કર્યા બે સરખા ભાગ કર્યા તો પછી શું કહે છે તો દરેકને હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે વિદ્યાર્થી મિત્રો અડધો ભાગ ને અડધો ભાગ તો દરેકને કેટલો કેટલો ભાગ મળે તો કે અડધો ભાગ સમજ પડે છેદમાં કેટલા ભાગ છે તો કે બે તો છેદમાં બે ભાગ ને દરેકને મળતો ભાગ એક એટલે એકના છેદમાં બે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ હતું એક ટુકડો આપણે કોઈ પણ ઢેપલેનો લીધો હોય પછી એમ કહો કે ભાઈ બે ભાઈને ખાવાનો છે ભાઈ આમાં તો આપણે શું કરીએ અડધો અડધો ભાગ બેન સરખો વેચે તો એ કેટલો કેટલો ભાગ આપણે દરેકને કેટલો કેટલો ભાગ મળે અડધો અડધો ભાગ મળે તો અડધો ભાગ આપણે લખો એક લખી શકીએ મિત્રો છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે થોડુંક વિચારશો તો તમને બધું ઘણું ખરું આવડી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે શું કહે છે કે આ ટુકડો ખૂબ જ મોટો છે હવે આ ટુકડો ખૂબ જ મોટો છે એટલે શું કે અમે તેને ખાઈ શકશું નહીં આ ટુકડો એને મોટો લાગે છે એટલે એવું કહે છે ભાઈ અમે ખાઈ શકશું નહીં તો તેણે તેઓએ શું કહ્યું તેઓએ કહ્યું તેથી તેણે આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં વેચ્યા હવે વિદ્યાર્થી મિત્રો આ જ ટુકડો છે મારે સરખા ભાગમાં વેચવું છે તો આ ડિલિટી કરી દઉં તો આ ચાર ભાગ થઈ ગયા ટોટલ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો જો નાના ટુકડા થઈ ગયા કે નહીં થઈ ગયા ખબર પડે છે હું શું કહેવા માગું છું ઓકે તો હવે અમુને કેટલા ટુકડા મળ્યા હશે તો ટોટલ ચાર ભાગ હોય વિદ્યાર્થી મિત્રો બે સરખા ભાગ કરી દે તો અમુને કેટલા ટુકડા મળશે તો અમુને મેળવવા હોય તો એ કેટલો ભાગ મળે અમુને અડધો ભાગ મળે એટલે સમજ પડે છે ટોટલ બેના છેદમાં ચાર એટલે એમાં અડધો ભાગ જ તમને મળશે ખબર પડે તો કેટલા ટુકડા મળ્યા એ આપણે કહેવાના ટુકડા કીધા ભાગ નથી કીધો તો એક અને બે ભાગ તો કેટલા ટુકડા મળ્યા છે બે ટુકડા મળ્યા છે અમુને બે ટુકડા મળશે અને અનુને પણ કેટલા ટુકડા મળશે બે ટુકડા મળશે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો હલવાનો તે કેટલામાં ભાગ કહેવાય તો હલવાનો હલવાનો તે જે કેટલામાં ભાગ કહેવાય તો આ જે બે ટુકડા મળે છે એ હલવાનો કેટલામાં ભાગ કહેવાય તો આપને ખબર છે કે વનપોન

એ રીતના ટોટલ કોઈ પણ ભાગ હોય ને કોઈ પણ એ એક ભાગ ગણાય તમે એનો અડધો કરો તો એ વન બાય ટુ થઈ જાય એના ચાર ભાગલા કરો તો એ એકના છેદમાં ચાર ભાગ થઈ જાય સમજ પડે પાંચ કરો તો એકના છેદમાં પાંચ ભાગ થઈ જાય સમજ પડે છે શું કહેવા માંગુ છું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અને આગળ હવે જુઓ એટલા એટલું તમને ચોપડી સાથે સાથે રાખજો એટલે જેથી તમને ખબર પડે આ બધી ખાલી જગ્યા મેં તમને પૂરાવેલી છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ થોડુંક ધ્યાન આપજો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે પછીનું તો એની પછી તમને જો આવું આપ્યું છે તો હવે આપણે જોઈએ લખી થોડુંક નાખીએ પછી ધોરણ પાંચ પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ ભાગ નંબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર જોઈ લઈએ આપણે કેટલો છે છ

એ હલવાનો તો વન પણ ચોથો ભાગ જ છે પડે બે ટુકડા મળે મને દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ તો હલવો આપણે દર્શાવ્યો હતો એના આપણે ચાર ભાગ કર્યા હતા તો દરેક ટુકડો આ કેટલામો ભાગ કહેવાય આ તમને વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડે આ કેટલામાં ભાગ કહેવાય વિદ્યાર્થી મિત્રો કે ચોથો ભાગ કહેવાય આખા હલવાનો કેટલામાં ભાગ કહેવાય ચોથો ભાગ કહેવાય સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે થોડુંક તમે વિચારો તો તમને ઘણું ખરું ખબર પડી જાય સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માગું છું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો રમેશે હલવાના છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત હવે વિદ્યાર્થી મિત્રો હલવો હોય હું દર્શાવું આ હલવો હોત માન લો કે છ ભાગ સરખા કર્યા તો છ ભાગ સરખા કરવા વિદ્યાર્થી મિત્રો તો આ છ સરખા ભાગ કર્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ હાલો છ સરખા મેં ભાગ કરી દીધા હવે એવું કે જો રમેશે હલવાના છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત જો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત તો દરેકને ત્રણ 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 ટુકડા મળ્યા હોત હવે આ આ જે જે છે છે ભાગ ભાગ એ કોને અમુને અને જ્યાં નીચેના ત્રણ ભાગ છે એ કોને મળ્યા હોત અનુને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે થોડુંક તમે વિચારો તો તમને ઘણું ખરું આવડી જાય હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક વિચારવાનું જેવું છે જેટલા ભાગ છે ને આ કેટલામાં ભાગ કહેવાય એકના છેદમાં આને કેટલામાં ભાગ કહેવાય એક બે ત્રણ ચાર પાંચ છ તો આ એકના છેદમાં છ ભાગ એકના છેદમાં છ એકના છેદમાં છ દરેક માટે આખો એનો એક ભાગ હોય ટોટલ જેટલી સંખ્યા તમને આપેલી હોય ને જેટલા ભાગ પાડેલા હોય ને વિદ્યાર્થી મિત્રો એટલા છેદમાં લખવાના કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છેદમાં આપણે છ લખી દઈશું અને ઉપર શું લખશું ઉપર માની લો કે એટલાનું મેળવવાનું કીધું હોય આપણને તો ઉપર કેટલા ભાગ કહેવાય આ બે ભાગ તો બેના છેદમાં છ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો એટલે જેમ બને તેમ તૈયારી રાખજો શરૂ એટલે બહુ વાંધો આવશે નહીં સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શું જોવાનું છે તો હવે આની પછી હવે થોડુંક આપણે જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી તો કરેલું જ હતું આપણે આગળ જોયા છે આ હલવાના ભાગ કઈ રીતે પડ્યા તો જો અહીંયા તમને આકૃતિમાં દેખાતું હોય છે વિદ્યાર્થી મિત્રો એકના બે ભાગ કર્યા પછી બેના તમે ચાર ભાગ કરી શકો આ અને આના આ ચાર ભાગ હતા એને તમે શું કરો આઠ ભાગ કરી શકો છો સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો આ મેં તમને આગળ કરાવ્યું તો એનું ઈજા પાછું રિપીટ કહું છું ઓકે ચલો તો હવે તે પછીની એક પટ્ટીના ભાગ છે તમારે કહેવાના છે અને તે પછીનો એક કોયડો છે જે તમને અહીં દેખાય છે એ તમારે રીતે કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો કેમ કે હાવ સિમ્પલ છે કે કઈ વસ્તુ એમાં છે નહીં અડધો ભાગ ચોથો ભાગ આઠમો ભાગ કેટલું થાય એ પ્રમાણે પરીક્ષામાં એવું કોઈ વસ્તુ પૂછાશે નહીં પરંતુ તમને ખબર હોવી જોઈએ કે કોઈપણ વસ્તુના એક ભાગ કરવો હોય કોઈ પણ અડધો ભાગ એટલે બંને વસ્તુના જે ભાગ આવશે એ બંને ભાગ કેવા આવશે વિદ્યાર્થી મિત્રો સમાન આવશે સમજ પડે છે કોઈ પણ માનલો કે હું કહું લાડવો છે તો લાડવાને આપણે અડધો અડધો કરવો હોય તો બેન સરખા ભાગ કરવા હોય તો શું કરવો પડે અડધો ભાગ કરવો પડે એ આપણને ખબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ જો ભાગથી પૂર્ણ તરફ જવાનું છે તેમાં તમને જો પહેલું આપેલું છે આકૃતિ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીં એક ફૂલની એકના છેદમાં પાંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે અને બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે કરવાનું છે કઈ રીતના હું તમને કહું એકના છેદમાં પાંચ છે કે નહીં તો એકના છેદમાં પાંચનો મતલબ શું છે કે ઉપર જે છે ને એ તમને દોરેલું હોય છે જો એક પાંદડું દોરેલું છે ઉપર એક છે એટલે નીચે કેટલા છે પાંચ એટલે એનો મતલબ એવો કે તમારે હજી બીજી ચાર પાંદડી દોરવી પડશે કેમકે એક પાંદડી તો દોરેલી જ છે બીજી તમારે એની બાજુમાં ચાર પાંદડી દોરી દેવાની છે ઓકે ચાલો બીજો પ્રશ્ન ચિત્રમાં પંખાના ત્રણ પાખિયા પૈકી એક દર્શાવ્યું છે અને બાકીના પાખ્યા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરવાના છે ત્રણ પાખ્યા પૈકી એક પાખે જ તમને દર્શાવવું જો તો તમારે શું કરવાનું છે બીજા બે એના જેવા શું કરી દેવાના દોરી દેવાના છે સમજ પડે છે ઓકે અહીં ત્રીજો પ્રશ્ન અહીં બીજા એક પંખાના અડધા પાંખ્યા દર્શાવ્યા છે અને બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરવાનું છે તો તમે કેટલા પાખ્યા દોર્યા હશે તો કેટલા પાખ્યા આપણે દોર્યા છે બે પાખ્યા તમે દોરેલા છે તો કેટલા પાખ્યા હશે દોરેલો એક પાખ્યો દોરવાનું તમારે છે રેડી તો તમે કેટલા પાખ્યા દોર્યા એક પાખ્યો દોયરો હશે ઓકે આ તો ખાલી ચિત્ર દોરવાના છે જો કે પરીક્ષામાં આવા ચિત્ર નહીં પૂછાય પૂછા હે તો તમને ખાલી કેટલા ભાગ છે કેટલામાં ભાગ ઓલાને મળ્યો ઓલાને મળ્યો એ રીતના તમારે આવશે ખાલી રેડી હલો રૂપિયા અને પૈસામાં તો જો રૂપિયા અને પૈસામાંથી ઘણા નથી ખાવા પડતી પૈસાના જો પહેલો સવાલ છે પૈસાના કેટલા સિક્કા લેતા એક રૂપિયો થાય એક રૂપિયો ક્યારે થાય હા આપણને ખબર છે કે રૂપિયા લઈને ચોકલેટ લેવા ગયા હોય બે ચોકલેટ આવે એટલે એનો મતલબ શું એક રૂપિયાની જો જો બે ચોકલેટ આવતી હોય તો એ અઠાણાની ચોકલેટ થઈ હવે પચાસ પૈસા તમને જો દેખાય છે પચાસ પૈસાના કેટલા સિક્કા લેતા એક રૂપિયો થાય તો તમને થોડુંક ઝૂમ કરો તો તમને ખબર પડે કેટલા રૂપિયાનો સિક્કો છે પચાસ રૂપિયાનો તમે ચોપડી પણ તમારી પાસે છે જ જોઈ શકો છો તમે પચાસ પૈસાના બે સિક્કા લો વિદ્યાર્થી મિત્રો એટલે રૂપિયો થયો નીચે જો તમને એનો જવાબ પણ આપે લીધો છે કે પચાસ પૈસા એક રૂપિયાનો અડધો ભાગ છે એ આપણને ખબર છે પછી નીચે તમને દસ રૂપિયાનો દસ પૈસા એવું કંઈક આપેલું છે ઝૂમ કરીને જોઈ લે કેટલા છે એવી તો આના જે સિક્કા છે એના સિક્કા લઈને તો દસ રૂપિયા થાય કેટલા સિક્કા લઈએ જો પચાસ પૈસાના તમે દસ સિક્કા લ્યો તો પાંચ રૂપિયા થાય વીસ સિક્કા લેવો તો દસ રૂપિયા થાય સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો આમાં તમને બહુ આપેલા છે પણ અમારે ઝૂમ કરીને દેખાતું નથી મને જો એક રૂપિયાના તમને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો એક રૂપિયાના કેટલા સિક્કા લે દસ રૂપિયા થાય રૂપિયા હોય એક એક રૂપિયાના તમે ભેગા કરો અને દસ રૂપિયા કરો કેટલા રૂપિયા કરવા પડે દસ રૂપિયા સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે પછી તો નીચે એક લખ્યું છે એક રૂપિયો એ દસ રૂપિયાનો કેટલામાં ભાગ છે હવે એક રૂપિયો છે એ દસ રૂપિયાનો કેટલામાં ભાગ કહેવાય કે દસમો ભાગ કહેવાય ને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ તો એને શું લખાય એકના છેદમાં દસ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જાણ આપજો એક રૂપિયા એક રૂપિયો જે છે હવે હું તમને કહું કે સો રૂપિયા છે સો રૂપિયા રેડી તો એનો આપણે દસમો ભાગ કરો તો કેટલા મળે દસ રૂપિયા મળે તો એનો મતલબ એવો કે સોનો દસમો ભાગ એટલે કે દસ રૂપિયા થતા હોય તો દસ રૂપિયાનો જે દસમો ભાગ હશે એ કેટલો થતો હોય છે રૂપિયો થતો હોય છે ને ઓકે તો હવે એમ કહે છે કે બે રૂપિયાના કેટલા સિક્કા લેવા તો તમને દસ રૂપિયા થાય તો બે રૂપિયાના તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ખાલી બે રૂપિયાના સિક્કા તમારે ખાલી પાંચ જ જોશે એટલે તમારે દસ રૂપિયા થઈ જશે તો બે રૂપિયા એ દસ રૂપિયાનો કેટલામો ભાગ હશે એકના છેદમાં પાંચમો જેટલા સિક્કા જોશે ને એટલામાં ભાગ થશે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો જો માની લો કે સો હોય સો સો રૂપિયા તેમાં હું તમને દસ દસના સિક્કા લઉં રેડી તો કેટલામાં ભાગ દસમાં ભાગ કઈ રીતે દસના સિક્કા હતા એટલે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો હવે જુઓ પાંચ રૂપિયાના સિક્કા લે તો દસ રૂપિયા ક્યારે થાય તો પાંચ રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે તો પાંચ રૂપિયાના તમે બે સિક્કા લો એટલે દસ રૂપિયા થઈ ગયા તો એ કેટલામાં ભાગ કહેવાય કેટલા સિક્કા તમે લીધા બે સિક્કા લીધા ને તો એનો કેટલામાં ભાગ હોય પાંચ રૂપિયા એ દસ રૂપિયાનો કેટલામો ભાગ છે તો કે એકના છેદમાં મો ભાગ છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો આ આપણે થિયરી અહીં કમ્પ્લીટ થઈ હવે જે છે વૃષ્ટ્રીનું વસિત વસિયત નામો એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો ઓકે